નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજનું આંશિક પેકેજ રજૂ કર્યું હતું, જેમાં મુખ્યત્વે ખેડૂતો તથા પ્રવાસી શ્રમિકો માટે રાહત યોજનાઓની ઘોષણા થઈ છે. દેશના કુલ 3 કરોડ ખેડૂતોને નીચા વ્યાજદરે કુલ 4 લાખ કરોડની કૃષિ લોન આપવામાં આવી છે. 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 મહિનામાં કૃષિ ક્ષેત્રે કુલ 86,600 કરોડની લોન આપવામાં આવી છે. સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાં 11,000 કરોડ કેન્દ્ર સરકારે ફાળવ્યા છે, જેનો ઉપયોગ શહેરી વિસ્તારના ગરીબ શ્રમિક વર્ગના લાભાર્થે થઈ રહ્યો છે. દેશભરમાં વન નેશન વન રેશન યોજના મે મહિનાથી જ અમલી બનશે, જેને પગલે પ્રવાસી શ્રમિકો કોઈપણ રાજ્યમાં ફ્રી રાશન મેળવી શકશે. કોઈપણ રાશન કાર્ડ ન ધરાવતા શ્રમિકોને પણ સરકાર ફ્રી રાશન આપશે. એ માટે કુલ 3,500 કરોડની યોજના હાથ ધરવામાં આવી છે. સરકારે લોકડાઉન દરમિયાન દેશભરની 1,87,000 ગ્રામ પંચાયતો અંતર્ગત કુલ 2,33,000 શ્રમિકોને 10,000 કરોડનું કામ આપ્યું હોવાનો દાવો નાણામંત્રીએ કર્યો છે. પ્રવાસી શ્રમિકોને શહેરી વિસ્તારમાં નજીવા ભાડે મકાન મળે એ માટે પણ સરકાર PPP ધોરણે રેન્ટલ હાઉસિંગ યોજના લાવી રહી છે. સરકાર શ્રમિક કાયદાઓમાં ફેરફાર કરવા પ્રતિબદ્ધ છે. મુદ્રા શિશુ ઋણ અંતર્ગત લોન લેનારા 3 કરોડ લાભાર્થીઓને વ્યાજદરમાં 2% રાહત મળતા કુલ 1,500 કરોડની રાહત થશે. રેકડી ધારકો તથા લારીવાળાઓને 10,000 સુધીની લોન મળી શકશે. કુલ 5,000 કરોડના આ પેકેજથી 50 લાખ રેકડી ધારકોને લાભ મળશે. કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત યોજનાની જેમ રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત યોજના બનાવી છે. રાજ્યના નાના વેપારીઓને આ યોજનાથી લાભ થશે. આ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારના દસ્તાવેજ કે ગેરંટી વગર 1 લાખ સુધીની લોન મળી શકશે. આ યોજના અંતર્ગત ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી તથા સહકારી બેંકો લોન આપશે. કુલ 5,000 કરોડના આ પેકેજથી રાજ્યના 10 લાખથી વધુ નાના વેપારીઓને લાભ થશે. જામનગરમાં તંત્ર દ્વારા પરપ્રાંતિઓને વતન મોકલવા સ્પેશિયલ શ્રમિક ટ્રેનો ચલાવવામાં આવે છે. શ્રમિક ટ્રેનો દ્વારા યુપી બિહારના હજારો મજૂરો વતન જઈ રહ્યા છે. આ સ્થિતિમાં જામનગરમાંથી 13 બિહારી મજૂરો પગપાળા બિહાર જવા નીકળી પડતા આશ્ચર્ય સર્જાયું છે. આ શ્રમિકો વતન જવા ઘણા દિવસોથી પ્રયાસ કરતા હોવાનો દાવો કરી કોઈ રસ્તો ન મળતા આખરે ચાલીને પ્રવાસ કરવા મજબૂર બન્યા છે. સમગ્ર ઘટનાક્રમથી આ શ્રમિકોને જાણકારીનો અભાવ હોવાનું તથા તંત્ર દ્વારા શ્રમિકો સાથેના સંકલનમાં કોઈ ખામી રહી હોવાનું ફલિત થાય છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે જાહેરનામું બહાર પાડી જિલ્લામાં વધુ 2 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. લાખાબાવળ ગામ તથા બાળા ગામનો ગામતળનો વિસ્તાર તેમજ કાલાવડ તાલુકાના બામણ ગામનો ગામતળનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા છે. કન્ટેનમેન્ટ ઝોનમાં દૂધ અને તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિ પ્રતિબંધિત છે. જામનગર શહેર તથા જિલ્લામાં હાલમાં 7 સીઝન રિસોર્ટ લાખાબાવળ, હોટલ સેલિબ્રેશન ઇન્દિરા ગાંધી માર્ગ અને હોટલ પ્રેસિડેન્ટ 3 બત્તી પેઇડ ક્વોરન્ટાઇન સેન્ટર છે. આજે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી વધારાના પેઇડ ક્વોરન્ટાઇન સેન્ટરો જાહેર કર્યા છે, જેમાં જામનગરમાં હોટલ પુનિત, હોટલ રીજન્સી, હોટલ ન્યૂ ચેતના, આરામ, કલાતીત, ફોલિયેજ, વિશાલ ઇન્ટરનેશનલ, ફોર્ચ્યુન પેલેસ, રુદ્રાક્ષ, રોયલ સ્ટે, કેશવારાસ, જસ પેલેસ, અનાયા બીકન, હોટલ સ્વસ્તિ 3B, સ્વસ્તિ ઇન અને હોટલ વ્રજ ઇન પેઇડ ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે જાહેર કરાયા છે.